આપણી આસપાસમાં કોણ સાચા અને સારા અને કોણ ખોટા અને ખરાબ કેવી રીતે નક્કી કરી શકાય તે વાત અહીં બહુ સરસ રીતે બતાવવામાં આવી છે. ચાલો સાંભળીએ. દોષ લક્ષાન પરિત્યજ્ય ગુણાન ગૃહણંતિ સાધવ. ગુણ લક્ષા નનાદૃત્ય દોષાન પશ્યંતિ દુર્જના. લાખ દોષોને છોડીને પણ જે સાચા અને સારા સજ્જનો છે તે એક નાનકડા ગુણને પણ ગ્રહણ કરે છે. જ્યારે જે અંતરમાં ખોટું કે ખરાબ જ વિચારીને જોવે છે તેને બીજાના લાખ ગુણો હોય તો પણ તેનો અનાદર કરીને દુર્જન પુરુષો દોષને જુએ છે. સજ્જનોની નીતિ રીતિ રહી છે કે ગમે તેટલા ખરાબમાંથી પણ સારું શોધવાનું અને જોવાનું, અને દુર્જન પુરુષોની પણ એક જ નીતિ રીતિ રહી છે ગમે તેટલા સારા ગુણો હોય તો પણ એમાંથી એક દોષને જ આગળ કરીને એ જીવને ખરાબ અને ખોટો ચિતરવાનો આ સજ્જનતા અને દુર્જનતા અંદર જ પડેલી હોય છે. પરંતુ આપણે એ દુર્જનતા છોડીને સજ્જનતાને કેળવવી જોઈએ એવો ભાવ અહીં બતાવવામાં આવે છે. આ જગતમાં એવું કોઈ પણ નથી કે જેનામાં ગુણ પણ ન હોય અને દોષ પણ ન હોય. એક પણ વ્યક્તિ એવી નથી કે જે કાયમ માટે એ સાચી ને સારી જ હોય અથવા તો ખોટી કે ખરાબ જ હોય. માત્ર આપણી દ્રષ્ટિ ગુણ ઉપર છે કે દોષ ઉપર છે, અને તે માટે જ્ઞાની ભગવંત આપણને બતાવે છે તારે બીજાનું જોવું જ હોય તો તેના ગુણોનું જે કોઈ પણ સારું આચરણ છે તેને જોજે, અને તારે પોતાની જાતને જ જોવી હોય તો ભલે ને ગમે તેટલા ગુણો હોય પરંતુ તારા પોતાના દોષને જ જોજે, જેથી કરીને આપણે સજ્જનતાની અને સાધુતાની આરાધના કરી શકીએ અને તે આપણે સમજીને સ્વીકારવી જોઈએ.